નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી સત્ય સાયલક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસી હું પટેલ હરિકતા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાળકો આજે આપણે ભણીશું ધોરણ ત્રણ વિષય પર્યાવરણમાં પંદરમો પાઠ એ પાઠનું નામ છે માટીની મજા તો આજે આપણે માટીની મજા વિશે ભણીશું તો એ પાઠમાં સૌ પ્રથમ આપણે એક વાર્તા જોઈશું તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ તો એક હતું કોઠિંબુ કોઠિંબુ એટલે કે આપણી સાદી ભાષામાં એને આપણે જીભડું કહીએ છીએ હે તો એક હતું કોઠિંબુ એ જો આ આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં એને શું કહેવાય કોઠિંબુ તો એક હતું કોઠિંબુ તે વાડ્યે વાડ્યે દોડતું જતું હતું ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો કોઠિંબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થઈ ગયું કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠિંબાને ખાવા જાય ત્યાં તો કોઠીંબુ કહે બાપુ આવી ગંદી ચાચે મને ન ખવાય ક્યાંયથી પાણી પાણી લઈ ધોઈ આવો કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો જઈને કૂવાને કહે કે કૂવા 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો પાણીડા ધોવું ચાચુડી ખાવું કોઠીંબુ બડૂક બડૂક લાગે એટલે કાગડાભાઈ જે કૂવા પાસે જાય છે અને કૂવાને કહે છે હું તમારા આંગણે આવ્યો છું મને પાણી આપો અને એ પાણીથી હું મારી ચાંચ ધોઈશ અને હું કોઠીંબુ ખાઈશ કૂવો કહે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ગઢૂલો લઈને આવને પાણી સિંચી લે કાગડો તો ઉડતો ઉડતો કુંભાર વાડે ગયો જઈને કુંભારને કહે એટલે શું કહે છે પાણી જોઈતું હોય તો કુંભાર પાસેથી ગઢુલો લઈ આવ અને તેમાં પાણી ભરી તેથી કાગડો તો કુંભાર પાસે જાય છે અને કુંભારને કહે છે કે કુંભાર 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો ગઢુલો સીચું પાણી ના ધોવું ચાચુડી ખાવું કોઠીંબુ બડૂક બડૂક લાગે એટલે ત્યારબાદ એ કાગડાભાઈ કુંભાર પાસે જાય છે અને કુંભારને પણ આ જ રીતે કહે છે કે મને ગઢુલો આપ તેમાં હું પાણી ભરીશ અને એ પાણીથી હું મારી ચાંચ ધોઈશ અને ત્યારબાદ હું કોઠીંબુ ખાઈશ તો કુંભાર કહે માટી લાવતો રૂપાળો ગઢુલો ઘડી દઉં એટલે કાગડો ગયો ટીંબા પાસે જઈને ટીંબાને કહે ટીંબા 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો માટુડી આપો કુંભારને ગઢે ગઢૂલો સિંચું પાણી ડા ધોવું ચાચુડી ખાઉં કોઠીંબુ બડૂક બડુક લાગે એટલે કાગડાભાઈ ટીંબા પાસે જઈને કહે છે કે મને માટી આપો તેથી હું માટી એ કુંભારને આપું અને કુંભાર મને ગઢુલો આપશે અને એ ગઢુલામાં હું પાણી ભરીશ અને એ પાણીથી હું મારી ચાંચ ધોઈશ અને ત્યારબાદ હું કોઠીંબુ ખાઈશ ટીમ્બો કહે મરગલ્લાની સિંગડી લઈને ખોદી લે ના કોણ પાડે છે મરગલ્લા એટલે કે હરણ તો તો હરણની હરણના સિંગડા લઈને તું જાતે માટી ખોદી લઈ જાને તને કોણ ના પાડે છે એવું ટીંબો કહે છે કાગડો તો ઉડતો ઉડતો ગયો મરગલ્લા પાસે મરગલ્લાને કહે મરગ 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો સિંગલડી ખોદું માટું ડી દઉં કુંભારને ગઢે ગઢૂલો સિંચું પાણી ડા ધોવું ચાચું ડી ખાઉં કોઠીંબુ બડુક લાગે એટલે હરણ પાસે જાયને કે મને તમારી તમારા સિંગડા આપો જેનાથી હું માટી ખોદીશ અને એ માટી કુંભારને આપીશ કુંભાર મને ગઢૂલો તૈયાર કરી આપીશ અને તેમાં હું પાણી ભરીશ અને એ પાણી વડે હું મારી ચાચ ધોઈશ અને ત્યારબાદ કોઠીંબું ખાઈશ મરક કહે એટલે હરણ કહે છે કે મને ડરાવીને મારું શિંગડું લઈ લે કૂતરાને બોલાવી આવ એટલે તે મને ડરાવશે એટલે હરણ શું કહે છે જો મને કોઈ ડરાવશે તો જ હું મારા શિંગડા આપીશ એટલે તું મને ડરાવવા માટે કૂતરાને બોલાવી લાવ એટલે કાગડાભાઈ તો કૂતરા પાસે ગયા ને કહે કૂતા 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા ડરાવી મરગલ્લા સિંગલ ડી ખોડું માટું ડી આપુ કુંભારને ગઢે ગઢું લો સીચું પાણી ધોવું ચાચુંડી ખાવું કોઠીંબું બડૂક બડૂક લાગે એટલે કૂતરા પાસે જઈને આજ રીતે બધી વાત કહે છે કૂતરો કહે ભાઈ હું બહુ ભૂખ્યો છું માટે ગાયનું દૂધ લાવી દે તો દૂધ પીને હરણ ડરાવવા જાઉં એટલે કૂતરો કહે છે કે હું ખૂબ જ ભૂખ્યો છું તેથી મને ગાયનું દૂધ લાવી આપ આ દૂધ પીને હું હરણને ડરાવીશ કાગડો ગાય પાસે ગયો અને જઈને કહે છે કે ગૌરી 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 દેવા આંગણ આવ્યા દેવા આલો ડૂડલડા પાઉં કૂત લા ડરાવે લવ સિંગલ ડી ખોડું માટું ડી આંબો કું આપુ કુંભારને ગઢે ગઢુલો સિંચું પાણી ડા ધોવું ચાચું ડી ખાઉં કોઠીંબું બડૂક બડૂક લાગે ગાયને જેને કહે છે કે હું તમારા આંગણે આવ્યો છું મને દૂધ આપો અને એ દૂધ હું કૂતરાને પાવીશ કૂતરો એ હરણને ડર આવશે તેથી હરણ મને સિંગડા આપશે અને એ સિંગડાથી હું માટી ખોદીશ અને એ માટી હું કુંભારને આપીશ કુંભાર મને ગઢુલો તૈયાર કરી આપશે અને એમાં હું પાણી ભરીશ પાણીથી મારી ચાચ ધોઈશ અને ત્યારબાદ હું કોઠીંબુ ખાઈશ ગાય કહે હું બહુ ભૂખી છું મને સારી પેઠે ખડ ખવડાવીને દૂધ ધોઈ લે પછી કાગડો સીમમાં ખડ લેવા ગયો જઈને સીમને કહે સીમ 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 દેવા આંગણ આવ્યા દેવા આલો સોરી આલો ખડલા નીરુ ગવરીને દઉં ડૂડલડા પાઉં કુતરલા ડરાવે મરગલા લવ સિંગલડી ખોદું માટોડી આપો કુંભારને ગઢે ગઢુલો સિંચું પાણી ડા ધો ચાચુડી ખાવું કોઠીંબુ બડુક બડુક લાગે એટલે એ સીમ દેવા પાસે જઈને પણ આ જ રીતે બધી વાત કહે છે તો સીમ શું કહે છે કે ભાઈ લુહારને ત્યાંથી ડાટડું લઈ આવ અને ખડ વાડી લે કાગડો તો લુહાર પાસે ગયો અને જઈને લુહારને કહે છે તો લુહાર 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 દેવા આંગણ આવ્યા કાગડેવા આલો ડાટડા વાડું ખડલા નીરુ ગૌરીને ત્યારબાદ આગળ જે વાત બધી થાય છે એ બધી વાત કહે છે તો લુહાર કહે છે કે લે આ દાટડું કાગડો દાટડું લઈને સીમમાં ગયું ત્યાંથી ખડ લઈને ગાયને ખવડાવ્યું ને પછી દૂધ લઈને કૂતરાને પાયું કૂતરો મરગલ્લાને ડરાવવા દોડ્યો એટલે તેણે સીંગડું આપી દીધું કાગ કાગડાએ સીંગડું લઈ ટીંબેથી માટી લીધી અને કુંભાર પાસેથી ગઢૂલો લીધો પછી કુવામાંથી પાણી કાઢીને પોતાની ચાચ ધોઈ નાખીને ખાધું મજા બાળકો ચાલો હવે આગળ કે તમને જો કોઈ માટી સોરી તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો તો હા આપણે માટીમાંથી વિવિધ પ્રકારના વાસણો બનાવી શકીએ છીએ તો ચાલો માટીની વાટકી બનાવીએ તો માટી ભીની કરો તેમાંથી મોટો પિંડ બનાવો એટલે ગોળો બનાવો તમારા અંગૂઠાનો ઉપયોગ કરી પિંડને વચ્ચેથી ડબાવી ખાડો બનાવો અહીં ચિત્રમાં બતાવ્યું છે એ રીતે વચ્ચેથી ડબાવી ખાડો બનાવવાનો છે હવે તે વાટકી જેવું લાગશે તેને સુખાવા દો પછી તેને સજાવો તમને જે વસ્તુઓ પસંદ હોય તે વાટકીમાં મૂકો હવે આપણે માટીમાંથી કટોરો બનાવીશું તો માટીમાં પાણી ઉમેરી ગુંદો બનાવો પાણી સાથે ભેળવેલી થોડી માટી બાજુ પર રાખો તે બે ખોડેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે થોડી ગુંદેલી માટી લો અને રોટલીની જેમ પાતળી વણું એ કટોરાનું તળિયું થશે બાકી વધેલી માટીનો ભાગ સાપની જેમ વણો ચિત્રમાં બતાવ્યા મુજબ ઘડો બનાવવા આ માટીના બનાવેલ સાપને તળી તળિયા સાથે ચોંટાડો બાળકો આપણે જે વાંચતા જોઈ એના આધારે અહીં આપ ચાર પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ આપણે લખીશું એમાં પહેલો પ્રશ્ન છે કે કાગડાને ઘડો શા માટે જોઈતો હતો તો એનો જવાબ લખીશું કે કાગડાને કોઠીંબુ ખાવાનું મન થયું કાગડો કોઠિંબાને ચાંચ વડે ખાવા ગયો ત્યાં તો કોઠીંબુ બોલ્યું બાપુ આવી ગંદી ચાંચ વડે મને ન ખવાય ક્યાંયથી પાણી લઈ ચાંચ ધોઈ આવો કાગડો ચાચ ધોવા કૂવા પાસે ગયો પાણી માંગ્યું કુવાએ કહ્યું પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડો લઈ આવ તેથી કાગડાને ઘડો જોઈતો હતો આગળનો પ્રશ્ન છે કે કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી તો જવાબ લખીશું કે કુંભાર ટીંબો મરગલો કૂતરો ગાય ખડ શીમ લુહાર ડાટડું વગેરે આગળનો પ્રશ્ન છે કે કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજવસ્તુઓની જરૂર પડી તો કુંભારને ઘડો બનાવવા માટે માટી પાણી અને ચાકડાની જરૂર પડી ચોથો પ્રશ્ન છે શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે કયા કયા છે તો મેં જવાબ લખેલો છે કે હા મારા ઘરે માટીમાંથી બનાવેલા માટલા કલાડી કુંડા દીવડા વગેરે વાસણો છે બાળકો તમારા ઘરે માટીમાંથી બનાવેલા જે કોઈ વાસણો હશે તો એ વાસણોના નામ તમારે અહીં લખવાના રહેશે બાળકો છેલ્લે કે માટીનો ઘડો તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે એ માટીનો ઘડો છે હજુ એને પકવવામાં આવ્યો નથી તો એના પરથી પહેલો પ્રશ્ન છે કે તમે આ ગળામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે તો એનો જવાબ લખીશું કે હું આ ગળામાં આખી રાત પાણી ભરી રાખીશ તો માટી ગળી જશે અને પાણી ઢોળાઈ જશે કારણ કે એ માટીનો ઘડો હજુ પકવવામાં આવ્યો નથી બીજો પ્રશ્ન છે કે આપણી શાળામાં અને ઘરમાં માટીના ઘડામાં પાણી રાખીએ છીએ આ ઘડા પાણીથી કેમ બગડી જતા નથી તો એનો જવાબ લખીશું કે કુંભાર આ ઘડા બનાવી તેને નિભાડામાં પકવે છે તેથી ઘડા પાકા થઈ જાય છે પરિણામે તે પાણીથી બગડી જતા નથી ત્રીજો પ્રશ્ન છે તમે ઈંટો કે ઘડાને ભઠ્ઠીમાં શેકાતા જોયા છે તો હા મેં અમારા ગામમાં એક કુંભારને ત્યાં ઘડા નિભાડામાં શેકાતા જોયા છે તમે ઈંટોને પકવતા પણ જોયા જ હશે ચોથો પ્રશ્ન છે કે પહેલાં ઘડા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હશે તેનો જવાબ લખીશું કે પહેલાંના સમયમાં લોકો ઝાડના મોટા પાન સૂકા નારિયેળની કાચલી અને મરેલા પ્રાણીના ચામડામાંથી બનાવેલ મશક વગેરેનો ઉપયોગ ગળાની જેમ પાણી ભરવા માટે કરતા હશે આગળનો પાંચમો પ્રશ્ન છે કે દુનિયામાંથી બધા ગળા ગાયબ થઈ જાય તો શું થાય તો એનો જવાબ લખીશું કે દુનિયામાંથી બધા બધા ગળા ગાયબ થઈ જાય તો ખૂબ મુશ્કેલી થાય આપણા ઘરમાં આપણે જે પાણીનો સંગ્રહ કરીએ છીએ તે ન થઈ શકે આપણે નળ દ્વારા સીધું જ પાણી પીવું પડે પાણી આપણે ડોલ કેરબા કે તપેલીમાં ભરવું પડે આમ ઘણી બધી મુશ્કેલી સર્જાય શું તમે જાણો છો કે વર્ષો પહેલાં એવો સમય હતો જ્યારે લોકો પાસે ઘડા ન હતા તેઓએ ખોરાક રાંધવાનું અને સંગ્રહ કરવાનું ચાલુ કર્યું ઘણા પ્રયત્નો અને વિચારો પછી લોકો ઘડા બનાવતા શીખ્યા શરૂઆતમાં ઘડા પથ્થરો અને માટીમાંથી બનાવાયા હતા લોકોએ પથ્થરમાંથી ઘડા ખોદકામ કરીને અને પથ્થરને હાથ વડે કોતરીને બનાવ્યા તેઓએ માટીના ઘડા માટી ભીની કરી તેના પિંડને હાથ વડે આકાર આપી બનાવ્યા લોકોએ એવું પણ શોધી કાઢ્યું કે માટીના ઘડાને સખત બનાવવા આગમાં પકવી શકાય આપણે ચાર પ્રશ્નો જોયા એ તેમજ છેલ્લે આપણે પાંચ પ્રશ્નો જોયા એ કુલ નવ પ્રશ્નો થશે તો એ તમારે પાઠ્યપુસ્તકમાં તો લખવાનું છે જ પાઠ્યપુસ્તકમાં પ્રશ્નો આપેલા છે તો એના જવાબ તો લખવાના છે કારણ કે મેં અહીં જવાબ લખેલા છે તો એ જોઈ જોઈને તમારે પાઠ્યપુસ્તકમાં પણ લખી દેવાના છે અને આ નવે નવ પ્રશ્નો તમારે નોટબુકમાં પણ લખવાના છે એ તમારું લેશન છે અને એના ફોટા પાડીને મોકલવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ